વાપી જોડીસી ચાર રસ્તા ઓવરબ્રિજ નીચે એક અજાણ્યા યુવકની લાશ દેખાતા ગાદનમાં પાણી નાખનારા યુવકે પોલીસને જાણ કરી હતી. પોલીસે લાશને કબજે લઈ તપાસ કરતા મુંબઈના મલાડ ખાતે વિનાયક બિલ્ડિંગમાં રહેતા 36 વર્ષીય મોહમ્મદ આસિફ મોહમ્મદ રઝા ખાન હોવાનું બહાર આવ્યું છે. જેથી તેના પરિવારને બનાવ અંગે જાણ કરતા મૃતકના બનેવી રાહત ચૌધરીએ લાશને સોંપાઈ છે. અગમ્ય કારણસર યુવકે જીવ ગુમાવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. મારા પર પછી ફોટો મોકલાયો કે આ જોઈ લો ને મલાડ ની લાશ છે ને આવો આવું એડ્રેસ છે ને એમના કોઈ સગા મળતા સાહેબ મને આપો તો મારા દોસ્તાર વાપીના ફૌઝાન ખાન તે ત્યાં ગયેલા હતા શાદીમાં. તો મેં કહું ભાઈ જરા તું વોટ્સઅપ પે ડાલ દઈશ કો. તો એમને વોટ્સઅપ પર લાખ્યું તો એમના રિલેશનમાં એમનો કોઈ પડોશી મળ્યો મને. એમનું નામ આસિફભાઈ છે. તો આસિફભાઈએ મને એમ કીધું કે ભાઈ એ મારા પડોશી જ છે ને એ બિચારો થોડો મનથી એ છે દિમાગથી તો એ વાપી બાજુ છે એવું મેં એમને જણાવ્યું કે વાપીમાં એમની લાશ મળેલી છે. સાહેબે મને કીધું તો બિચારા એના ભાઈનો કોન્ટેક્ટ થયો. આ ભાઈએ મને કીધું કે હા મારા ભાઈ મિસ હે. તો ફોટો જોઈને ઓળખી ગયા ને પછી મેં કીધું તમે વાપી આવી જાઓ. તો એ લોકો રાતના 3:30 આવ્યા વાપી ને પછી સાહેબને કોન્ટેક કરીને ને પછી બિચારા પોસ્ટમોર્ટમમાં આવ્યા ને પછી ખબર પડી ગઈ કે આ લાશ એમના ભાઈની જ છે. ને થોડા દિમાગથી એ હતા અને વાળે ઘડી ઘેરથી ચાલી જતા હતા. આવી રીતે 7-8 દિવસ તો 9-10 દિવસથી એ બહાર હતા. તો મળી તો અમે હમણાં વાપી જમિયતુલમાં તરફથી અમે આ બિનવારસીનું કામ કરતા જ છે છેલ્લા કેટલા વર્ષથી. તો અમને જે બી લાશની જાણકારી થઈ આના તે ત્રીજી લાશ છે જે બોમ્બેથી અમે લોકોએ વગર એડ્રેસથી હોદીને આ લોકોના રિશ્તેદારના હવાલે કર્યો કે ઉપરવાલાને તો એનો અમને અજર મળે. ને અમારા સાહેબ જે બી PI છે વાપીના કે DSP સાહેબ જાડેજા સાહેબ જે બી પોલીસ તરફથી પ્રેસ તરફથી અમને ફૂલ સપોર્ટ મળે એટલે અમને હિંમત આવે આ કામ કરવાની. ને અમે આજે કેટલા વર્ષથી આ કામ પ્રેસ સાથે પોલીસ સાથે મળીને કરીએ. રેલવેમાં કોઈ કપાઈ ગયેલું કે બી ને અમારો આ ભરતભાઈ છે એની ટાઈમ પોસ્ટમોર્ટમમાં રાતના 2 વાગે બોડી લાવો કે 3 વાગે હંમેશા બિચારો કોઓપરેટ કરે ને તૈયાર રહે પૂરો સપોર્ટ કરે પૂરા વાપીનો. હમણાં માટે દુઆ કરો કે અમે આ કામ મોત લગીને કરતા રહીએ ને લોકોની સેવા કરતા રહીએ. એ જ અમારી જમિયતુલમાં વાપી.